પત્નીની હત્યાના ગુનાના વોન્ટેડ આરોપી સુરતમાં રિક્ષા ચલાવતો હોવાની મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી પૂજા પંડ્યા હત્યા કેસમાં અગાઉ પોલીસે બે આરોપીઓને જે તે સમયે પકડી પાડ્યા હતા ગિરિરાજ કુચવા આણી મંડળીએ ઓગણત્રીસ ઓક્ટોબર ઓગણીસો અઠ્ઠાણુંમાં માં પૂજાની હત્યા કર્યા બાદ લાશને સગેવગે કરવાના ઇરાદે મૃતદેહને પાલિકાની કચરાપેટીમાં નાખીને ભાગી ગયા હતા પોલીસે જણાવ્યું હતું કે પૂજા પંડ્યા હત્યા કેસ ખૂબ જ ગુંચોળા ભર્યો હતો એક મહિલાની કચરાપેટીમાંથી લાશ મળવી અને શરીર પર ઈજાના નિશાન હતા જે તે સમયે આ કેસની તપાસ વરાછા પોલીસ કરી રહી હતી તપાસ દરમિયાન પૂજાની હત્યા કરી લાશને કચરાપેટીમાં ફેંકી દેવાય હોવાનું બહાર આવ્યું હતું જેને લઈ રાજ બહાદુર લીલાધર કુશવા અને સરેશ કુશવાહની ધરપકડ કરી આગળની તપાસ ચાલી રહી હતી જોકે આ હત્યા કેસમાં હજી કેટલાક આરોપીઓ ભાગી જતા અને પોલીસ પકડવામાં આવતા વોન્ટેડ જાહેર કરાયા હતા ઓગણીસો અઠ્ઠાણું ઓક્ટોબરમાં પૂજા પંડ્યા હત્યા કેસમાં એક આરોપી વરાછા ઢાળ પાસે રહેતો હોવાનું અને રિક્ષા ચલાવતો હોવાની બાતમી મળી હતી જેની વોચ ગોઠવી પોલીસે તેને પકડી પાડ્યો છે ઓગણીસો અઠ્ઠાણું ના કેસમાં એટલે કે લગભગ બાવીસ વર્ષ જૂના હત્યા કેસમાં પોલીસને વધુ એક આરોપી પકડાયો છે જેની આગળની તપાસ ચાલી રહી છે રાહુલ મકવાણા જીટીવી ન્યૂઝ સુરત